નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઓછા કરવાના અથવા ઘટાડતા જવાના, તેને કહેવામાં આવે છે આર્થિક ઉદારીકરણ, જે મોટાભાગે દેશના વિકાસને પ્રોત્સાહિત કરનારા હોય છે. આ નિયંત્રણો જો ઘટે તો મોટાભાગે રાષ્ટ્રીય વિકાસ ઝડપી બનાવી શકાય. એટલે આર્થિક ઉદારીકરણ એટલે શું? તેની અંદર મુખ્ય ત્રણ આર્થિક સુધારાઓ અપનાવવામાં આવ્યા હતા, જેમાં 18 સિવાયના ઉદ્યોગો માટે પરવાના પ્રકાર નાબૂદ કરવામાં આવી છે. કે હવે 1991 પછી કોઈ લાયસન્સ લેવાની જરૂર નથી અને તમે ઉદ્યોગ શરૂ કરી દો દેશના વિકાસ માટે. પણ 18 ઉદ્યોગો સિવાયના, 18ની અંદર રેલવે, સંરક્ષણ, બેન્કિંગ, પોસ્ટ ઓફિસ, આવા જે ક્ષેત્રો છે એની અંદર હજી હસ્તક્ષેપ સરકારનો રહેશે. એ સિવાયની અંદર તમારે લાયસન્સ વગર ઉદ્યોગ શરૂ કરી શકાય છે, એટલે એને કહેવાય પરવાના પ્રથાની નાબૂદી. બીજું છે, રેલવે, અણુક્ષેત્ર, સંરક્ષણ ક્ષેત્ર સિવાયના ક્ષેત્રો ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મુકાયા, જે આપણે મેં વાત કરી. ત્રીજું, ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા નાબૂદ કરવામાં આવી. ફરજિયાત ઉદ્યોગ શરૂ કરવો ને તો પહેલાં સરકાર પાસે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે. એ હવે રજીસ્ટ્રેશન કરવાની પ્રથા સંપૂર્ણ 1991 પછી બંધ કરવામાં આવી છે. નંબર 4, પ્રદૂષણ ન ફેલાવતા ઉદ્યોગો છે એ સ્થાપવા માટે સરકારની જે જોગવાઈ છે એ કેન્દ્ર સરકારની જોગવાઈ કે મંજૂરી રદ કરવામાં આવે છે. પ્રદૂષણ ન ફેલાવતા હોય તો ઉદ્યોગ તમારે શરૂ કરી શકાય છે, તો એ પ્રથા પણ આમાં બદલાવ લાવી શકે. હવે આર્થિક ઉદારીકરણના લાભો, ખાનગી ક્ષેત્રનો વિકાસ તથા ઉત્પાદન વધ્યું. દિન પ્રતિદિન ખાનગીકરણ થયું એટલે એ સારી ક્વોલિટીવાળી વસ્તુનું પ્રોડક્શન કરશે, ઉત્પાદન કરશે, એટલે શું થશે, મોટાભાગે ઉત્પાદન વધારશે. નંબર 2, વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. વધુ ને વધુ આપણે નિયંત્રણો, અંકુશો હળવા ભીડ્યા એટલે આપણી નિકાસે વિદેશની અંદર સતત વધવા લાગી. ત્રીજું, વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો. આપણા દેશની અંદર નિકાસ વધે, નિકાસ વધે એટલે આપણા દેશની અંદર આવક વધશે, આવક જે વધી એને કહેવાય વિદેશી હુંડિયામણ. આ વિદેશી હુંડિયામણ એ આર્થિક ઉદારીકરણને કારણે ફાયદો થયો. અને દેશમાં આંતરમાળખાકીય સુવિધામાં ઉત્તરોત્તર વધારો થયો. રોડ, રસ્તા, પીવાનું પાણી, એટલે ટૂંકમાં કહીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની અંદર ઉત્તરોત્તર વધારો શક્ય બન્યો છે. તો ઉદારીકરણને પરિણામે આવા પ્રકારના લાભ થયા, એની સામે કેટલાક ગેરલાભો પણ થયા છે. તો આ ઉદારીકરણના ગેરલાભની અંદર ખાનગી ક્ષેત્ર પર અંકુશ ઘટવા છતાંય ઇજારાશાહીમાં ઘટાડો થયો નથી. હજી પણ એવા ઉદ્યોગો દેશમાં છે જે માત્ર પોતે જ ઉત્પ્રોડક્શન કરે છે અને કાર્ટેલ રચે છે. કાર્ટેલ રચે એટલે ભેગા થઈને જે વસ્તુની કિંમત નક્કી કરે એ વસ્તુ ગ્રાહકે આપવી પડે, તો એનો ઇજારો હજે પણ બજાર ઉપર જળવાઈ રહ્યો છે. આ મોટા મોટો ગેરલાભ. નંબર 2, કૃષિ ક્ષેત્ર પરનો ઓછો વિકાસ થયો છે. ઉદ્યોગોને જેટલું સરકારે મહત્ત્વ આપ્યું ને એટલું મહત્ત્વ કૃષિને આપ્યું નથી, એટલે કૃષિ દિન પ્રતિદિન પાછળ રહી ગઈ અને ઉદ્યોગોનો ઝડપી વિકાસ શક્ય બન્યો. ત્યાર પછીનો ગેરલાભ મહત્ત્વનો જોઈએ તો આવકની અસમાનતામાં વધારો થયો. ગરીબ વધારે ગરીબ બનતો ગયો, ધનિક વધારે ધનિક બન્યો. કારણ કે ઉદ્યોગો જેની પાસે છે એવા ધનિકો એની આવક દિન પ્રતિદિન સતત વધતી ગઈ, એટલે એમાં આવક ઉત્તરોત્તર વધતી ગઈ અને ગરીબની આવક છે એ મોંઘવારી કે અન્ય કારણસર એની અંદર ઘટાડો થયો, એટલે આવકની અસમાનતા વધી. ત્યાર પછીનો એક ગેરલાભ એવો છે કે આયાતો વધતા નિકાસો ઘટતા વિદેશી દેવામાં વધારો થયો. આપણે એમ કહીએ છીએ કે નિકાસ વધી, પણ નિકાસ વધી ને એની સામે આયાતો એટલી વધી અને તેને કારણે આપણો જે દેશનો પૈસો નાણું છે એ વિદેશની અંદર જતું રહ્યું. કદાચ લોન લીધી હોય તો તેને કારણે દેવામાં પણ વધારો થયો, એટલે આ કારણસર મોટામાં મોટું નુકસાન દેશની અંદર શક્ય બને છે. એ છે ઉદારીકરણના ગેરલાભો. હવે આવે છે